નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. સુરતથી સમાચાર આવી રહ્યા છે. સુરતના સચિન જીઆઈડીસીમાં આગ લાગી છે, જેમાં ભીષણ આગમાં 27 કામદારો ઇજાગ્રસ્ત થયા અને 7 લોકો હજુ પણ મિસિંગ છે. એનડીઆરએફ, એફએસએલ અને પોલીસની ટીમ દ્વારા સર્ચની કામગીરી ચાલી રહી છે. કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા 27 કામદારો દાઝ્યા. તમામ દાઝેલા કામદારોને હોસ્પિટલ ખસેડાયા છે. બનાવમાં કેટલાક કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સચિન જીઆઈડીસી રોડ પર નંબર 8 પર આવેલી છે આ કેમિકલ કંપની. તો જે તસવીર આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે. એથર કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ અને સચિન જીઆઈડીસીમાં આવેલી છે આ કંપની, જ્યાં ભીષણ આગના કારણે વિસ્ફોટ પણ થયો હતો. અને આ દરમિયાન કેટલાક કામદારો હતા જ્યાં અહીંયા કામ કરતા હતા. 27 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં, 7 જેટલા કામદારો હજુ પણ મિસિંગ છે. તો 27 કામદારો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 7 લોકો હજુ પણ મિસિંગ છે. એનડીઆરએફ અને એફએસએલ તથા પોલીસની ટીમ દ્વારા સર્ચની કામગીરી ચાલી રહી છે. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. કેમિકલની આ ફેક્ટરી છે જ્યાં ભીષણ આગનો બનાવ બન્યો. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થવાથી 27 કામદારો દાઝી ગયા. તમામ દાઝેલા કામદારોને હોસ્પિટલમાં ખસેડાયા. બનાવમાં કેટલાક કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. સચિન જીઆઈડીસી રોડ નંબર 8 પર આવેલી છે આ કેમિકલ કંપની. અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે. પહેલી તસવીર જ્યારે અહીંયા આગ લાગી હતી અને બ્લાસ્ટ થયો હતો તેની તસવીર છે. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે. કીર્તેશ, આજે ભીષણ આગનો બનાવ બન્યો છે, હાલ બચાવ કામગીરી ક્યાં સુધી પહોંચી છે? શું જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ છે ખરા? બિલકુલ પંકજ, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અર્થવ કેમિકલ કંપનીમાં મોડી રાત્રે પરમ દિવસે આગ લાગી હતી. જોકે તંત્રની મોટી બેદરકારી હવે ધીરે ધીરે સામે આવી રહી છે, કારણ કે આગની ઘટનામાં 27 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના 12 કલાક બાદ તેઓના નામ ડિક્લેર કરવામાં આવે છે. તંત્ર અને ખાસ કરીને મીડિયાએ જ્યારે કીધું કે સમગ્ર ઘટનામાં મોટા મૃત્યુઆંક મોટો પહોંચ્યો હોય ત્યારે કહી શકાય છે કે ત્યારબાદ તંત્ર દ્વારા મોડી રાત્રે તેની યાદી જાહેર કરવામાં આવી હતી. 7 કરતાં વધુ કર્મચારીઓ કંપનીમાં કામ કરી અને ઘટના દરમિયાન મિસિંગ હતા. મોડી રાત્રે ખાસ કરીને કલેક્ટર દ્વારા ઓર્ડર આદેશ કર્યા બાદ વહેલી સવારે સર્ચિંગની કામગીરી શરૂ કરવામાં આવી. દ્રશ્ય જોઈ શકાય છો કે એફએસએલની ટીમ છે, ડેપ્યુટી કલેક્ટર છે, અધિકારીઓ છે પોલીસના, અને કહી શકાય કે જે પ્રકારે એનડીઆરએફ ટીમની મદદ લેવામાં આવી હતી, તમામની મદદ વચ્ચે વહેલી સવારે એક પછી એક ડેડબોડી કંપનીઓમાંથી નીકળવાની શરૂ થઈ ગઈ હતી. એટલે કે તંત્રને 24 કલાક બાદ ખબર પડી કે આટલી મોટી દુર્ઘટનામાં અસંખ્ય લોકોના મોત થયા છે. તમે દ્રશ્ય જોઈ શકાય છે, તમામ અધિકારી જે પરિવારના લોકો ગુમાવી ચૂક્યા છે તે લોકો અહીંયા પહોંચ્યા છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પણ ચોક્કસ પ્રયાસ કરીશું. પણ અત્યારે કહી શકાય કે આખી રાત જે પ્રકારે સર્ચ શરૂ થયું હતું, કારણ કે 1200 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાન હતું, અને કહી શકાય કે જે પ્રકારે કેમિકલ ટેન્ક હતી, આ ટેન્કમાં સ્ટોરેજને લઈ બ્લાસ્ટ થયો હતો. આગ લાગતાની સાથે કહી શકાય 8 કલાક કરતાં વધુ સમય લાગ્યો હતો. એક મહિલા છે, આપણે વાત કરીશું. બેલજીયમ કિસકો મિલને આયે હો? હા, અભી એક લેડીઝ આય હમારે મતલબ બાજુ મેં રહેતી હું. ક્યા હુઆ ઉસકા કોઈ જાનકારી મિલા? કુછ નહીં જાનકારી મિલા. ઉસકે કોઈ રિશ્તેદાર આયે હુએ લેડીઝ કે? લેડીઝ કે ઘર ઉસકે ભાઈ આયે હું. બિલકુલ, હજુ પણ કહી શકાય કે મોડી રાત્રે 27 લોકો ઇજાગ્રસ્ત, 7 લોકો ગુમ થયાની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી હતી. વહેલી સવારથી સર્ચની જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે 7 કરતાં વધુ મૃતદેહો મળી ચૂક્યા છે. હજુ પણ ધીરે ધીરે જે લોકો ગુમ છે તેમના પરિવારના લોકો અહીંયા પહોંચી રહ્યા છે. એટલે કે મૃત્યુ આંક મોટો પહોંચે તેવી શક્યતા છે. ખાસ કરીને આ કંપનીના માલિકો દ્વારા જે પ્રકારે સમગ્ર આગની ઘટનાને પ્રથમ તો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આગનો કંટ્રોલ લેવાનો શરૂઆત કરી દીધી. શું આપણે અટકાવવા માંગુ છું? ખાસ તો મારે સવાલ મેઇન એ છે કે શું આ ઘટનામાં મૃત્યુ આંક જે છે એ વધી શકે છે? હાલ કેટલા મૃત્યુની વાતની પુષ્ટિ હાલ વહીવટી તંત્ર કે કોઈ અધિકારી દ્વારા કરવામાં આવી છે?
બિલકુલ પંકજ, 7 લોકો ગુમ થયા છે, તેઓના મૃતદેહ ધીરે ધીરે મળવાના શરૂ થઈ ગયા છે અને 7 લોકો ગઈકાલથી મિસિંગ હતા. તેના સિવાય અન્ય લોકોના પરિવાર મિસિંગની ફરિયાદો લઈ પહોંચી રહ્યા છે. 27 કરતાં વધુ લોકો જ્યારે ઇજાગ્રસ્ત હોય તેમાંથી 3-4 લોકો ગંભીર રીતે 70-100% દાઝેલા છે. આમ તો કહી શકાય કે દાઝેલા વ્યક્તિ 30% કરતાં વધુ હોય એટલે કે તેમની જીવવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. ડૉક્ટરો ખૂબ જ મહેનત કરતા હોય છે, ત્યારે 70-100% 3-4 કર્મચારીઓ ગઈકાલના દાઝેલા છે અને 7 લોકોના મિસિંગની સત્તાવાર ફરિયાદો નોંધાઈ છે અને ધીરે ધીરે હજુ પણ કેટલાક લોકો આવી રહ્યા છે કે તેમના સગા સંબંધીઓ આ કંપનીમાં કામ કરતા છે અને હજુ પણ તેઓ અહીંયા મળી નથી રહ્યા. એટલે કે મૃત્યુ આંક વધી શકે તેવી ચોક્કસ શક્યતા છે. સત્તાવાર રીતે જાહેરાત નથી, પણ અત્યાર સુધીમાં મૃત્યુ આંક 7 ઉપર પહોંચ્યો છે અને આ મૃત્યુ આંક 10 કરતાં વધુ જાય તેવી શક્યતા ચોક્કસ પંકજ દેખાઈ રહી છે. જે કહેતે છે જે 7 જે મિસિંગ હતા, શું તેમના મૃતદેહ મળી આવ્યા છે? શું તેમને બહાર કાઢવામાં આવ્યા છે? બિલકુલ પંકજ, વહેલી સવારે 4-5 વાગ્યાની વચ્ચે આ સર્ચિંગની કામગીરી શરૂ કરી હતી. ખાસ કરીને સૌ પ્રથમ તો જે રીતે આગ લાગી હતી, કેમિકલ કંપની હતી, એટલે કે 1200 ડિગ્રી સેલ્સિયસ પર જ્યારે કોઈ આગ લાગે છે ત્યારે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર અંદર જવા લાયક નહોતું. રાતનો સમય હતો, એટલે કે જીવનું જોખમ હોવાને લઈ અધિકારીઓ પ્રવેશ્યા નહોતા. રાત્રે એન્જિનિયરોની ટીમ આવી હતી અને સ્ટ્રક્ચરનો રિપોર્ટ આપ્યા બાદ વહેલી સવારથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, કલેક્ટર હોય, એફએસએલની ટીમ હોય, તમામ પ્રકારના મામલતદાર હોય, તમામ લોકોની ટીમ પહોંચી હતી અને સર્ચની કામગીરી શરૂ કરી હતી. અને 5 વાગ્યા બાદ જે રીતે સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી, એટલે કે એક પછી એક એમ્બ્યુલન્સોમાં મૃતદેહથી નીકળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે સત્તાવાર કોઈપણ જાહેરાત તંત્ર દ્વારા કરવામાં નથી આવી, પણ ચોક્કસ સમગ્ર ઘટનામાં તંત્રની ચોક્કસ મૂડી ભૂમિકા છે, તંત્રની બે જવાબદારી છે. કારણ કે આટલી મોટી આગ લાગી હોય અને લોકો ગુમ થયા હોય તેવી પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસ તંત્ર દ્વારા ઘટનાના 48 કલાક બાદ સર્ચની કામગીરી શરૂ કરતા મૃતદેહ મળ્યા છે. એટલે કે તંત્રની ચોક્કસ બેદરકારી છે અને જ્યારે આટલી મોટી કંપની હોય અને કંપનીમાં જે રીતે આગ લાગી હોય, પ્રથમ કંપનીના સંચાલકો દ્વારા આગને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તે લોકોથી આગ કંટ્રોલમાં ન આવી, ત્યારબાદ સુરત ફાયર વિભાગને જાણ કરી હતી અને સુરત ફાયર વિભાગે કહી શકાય 7-8 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. એટલે કે ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય. એક સાથે 7 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને મૃત્યુ આંક 7 કરતાં વધે તેવી ચોક્કસપણે શક્યતાઓ દેખાઈ રહી છે. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ સમગ્ર ઘટનામાં મૃત્યુ આંક વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એથર ઇન્ડસ્ટ્રીના કામદાર મિસિંગ છે. જીઆઈડીસીમાં આગની ઘટનાના 18 કલાક પછી પણ કેટલા વર્કર હતા, કેટલા લોકો મિસિંગ થયા, કેટલા લોકો મૃત્યુ પામ્યા, હજુ આ ઘટનાને લઈને આંકડાઓ ચોક્કસ સામે આવી શક્યા નથી. અને હવે ખેડા